જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની 314 પ્રજાતિઓ વસવાટ કરે છે, જેમાં અતિ દુર્લભ કક્ષાના 29 પક્ષીઓની પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ ખીજડીયા પક્ષી અભયારણ્યનો રામસર સાઇટ તરીકે જાહેર થતા આ અભયારણ્યની ખ્યાતિ હવે આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે. દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભરી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખાથી નવલખી સુધીનો બંધ બંધાવ્યો હતો, જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતા યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભયારણ્ય તરીકે જાહેર કરાયું હતું. ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડોક્ટર સલીમ અલીએ 1984માં આ અભયારણ્યની મુલાકાત લઈ એક જ દિવસમાં 104 જાતના વિવિધ પ્રજાતિના પક્ષીઓને ઓળખી કાઢ્યા હતા. ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યૂહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો એશિયન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં વિવિધ દેશોમાંથી પક્ષીઓ મહેમાન બને છે. ગુજરાત સરકારના સનિષ્ઠ પ્રયાસોને કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઇટ તરીકેનો દરજ્જો મળ્યો છે, ત્યારે પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળતા વિદેશી પ્રવાસીઓ તથા પક્ષી પ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઇકોસિસ્ટમ તેમજ દુર્લભ પક્ષીઓને જોવાનો અનેરો લાહવો મળશે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર રાજકોટ હાઈવેથી 3 કિલોમીટર દૂર આવેલું છે. જામનગર શહેરથી તેનું અંતર અંદાજિત 12 કિલોમીટર જેટલું છે. ખીજડીયા ગ્રામ જવાના રોડથી અહીં સરળતાથી પહોંચી શકાય છે, ત્યારે પ્રવાસીઓને અને પક્ષી પ્રેમીઓને અહીં 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો રાજા ગણાતું પક્ષી કાળી ડોક ઢોક તથા બ્લેક નેક સ્ટ્રોક, ગ્રેટ ક્રિસ્ટેડ ક્રીપ, કોમન પોચાર્ડ, વ્હાઇટ આઈવીસ, ડાયમેશન અને પેલિકન વગેરે પક્ષીઓના દર્શનનો લાહવો મળી શકશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.